प्रोफेसर प्रताप सिंह चौहान साहब ने विनती करूँ शब्दों थी आमंत्रित मेहमा स्वागत करें पांचमा युवक महोत्सव अंदर आज कार्यक्रम अंदर उपस्थित आप सौना सन्मा धारासभ्यश्रीओ भाई श्री फतेह सिंह बापू એવા જ સન્માનિય મહેશભાઈ ભૂરીયા સાહેબ અને રમેશભાઈ કટારા સાહેબ કે આપણી વાતને માન આપીને સમયસર ફતેહસિંહ બાપુ તો વહેલા આવી ગયા મને કાલે જ કીધું હતું કે હું એકદમ એક્ઝેટ દસ વાગે આવી જઈશ અને ફરી પાછા એ નીકળી પણ જવાના છે એટલે બહુ મોટું કારણ કે આ કાર્યક્રમ ત્રણ દિવસથી ચાલી રહ્યો છે પહેલા દિવસે એ પ્રારંભનો તબક્કો હતો એટલે થોડીક ઇવેન્ટ અને થોડાક લોકો એની સાથે અમે પ્રારંભ શરૂ કર્યો એમાં જસવંતસિંહજી બાંભોર સાહેબના અધ્યક્ષસ્થાને જસુભાઈ રાઠવા સાહેબ અને ધારાસભ્યશ્રીઓ અને આઈજી રેન્જ અસારી સાહેબ એસપી સોલંકી સાહેબ એ બધા મહાનુભાવોની હાજરીમાં આપણે આ કાર્યક્રમનો પ્રારંભ કરેલો શરૂઆત ગઈકાલે કુબેરભાઈ નિમિષાબેન તે લોકો આવી શક્યા ધારાસભ્યો અને મિનિસ્ટર એ ગઈકાલે પણ આપણે કાર્યક્રમ કર્યો અને આજે કાર્યક્રમ અગત્યનો કાર્યક્રમ કે જે ત્રણ દિવસની અઠ્ઠાવીસ ઇવેન્ટની અંદર એકસો બે કોલેજના પાર્ટિસિપેન્ટ વે ત્રણ દિવસ સુધી અમારું યુવાધન પાંચ જિલ્લાઓનું જે જુદી જુદી કોલેજમાંથી ત્રણસો કોલેજમાંથી એકસો બે કોલેજના પંદરસો ઉપરાંતના પાર્ટિસિપેન્ટ એ અહીંયા ભાગ લીધો અહીંયા અઠ્ઠાવી ઇવેન્ટ હતી અને આ ઇવેન્ટ રાષ્ટ્રીય લેવલ ઉપર જે રમાવાની છે આખા દેશની બારસો યુનિવર્સિટી વચ્ચે જ્યારે હરીફાઈ થવાની છે દેશના કેન્દ્ર સ્થાને ત્યારે આ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ લઈને

એ પાંચ ટમતી ધારાસભ્ય છે એવા સાથી આપણા ફતેસીભાઈ આપણી એકદમ નજીકના કોઈ ધારાસભ્ય હોય તો એ છે કારણ અને પોતે રસ લે છે એ સનાતન આપણી સંસ્કૃતિ આપણો વારસો એને કેવી રીતે ટકાવવો એની વાત લઈ અને ગામે ગામ જઈ રહ્યા છે આપણી નજીક પણ છે અને રમેશભાઈ તો મારા સ્નેહી પણ છે મિત્ર પણ છે એની એની સંસ્થા પણ આપણા યુનિવર્સિટી સંલગ્નની અંદર સુક્ષરની અંદર એની કોલેજ ચાલી રહી છે મોટા પાયા ઉપર કામ કરી રહ્યા છે તો આ ઇવેન્ટ ઇવેન્ટમાં ફતેસીભાઈ આપણી યુનિવર્સિટીના બારસો યુનિવર્સિટીમાંથી ત્રણક ઇવેન્ટની અંદર આપણે પેલો બીજો ત્રીજો નંબર રાષ્ટ્રીય લેવલ ઉપર આવે છે અને આપણા વર્ષ કેટલા થયા બે હજાર સોળથી આ યુનિવર્સિટીની શરૂઆત થઈ સડસઠ હજાર વિદ્યાર્થી સાથે આજે ત્યારે એકાણું કોલેજ હતી આજે એક લાખ પચાસ હજાર વિદ્યાર્થી ને ત્રણસો કોલેજ પાંચ જિલ્લાની થઈ ગઈ આનો સમયગાળો મહેશભાઈ પાંચ જ વર્ષનો છે આઝાદીના પંચોતેર વર્ષ જતા રહ્યા પણ અમે પાંચ વર્ષની અંદર આદિવાસી ક્ષેત્રના બાળકો માટે આદિવાસીની સંસ્કૃતિ ટકાવવા માટે એનું પ્રકૃતિ પ્રેમ જીવત રે એ માટેના પ્રયાસ આ પાંચ વર્ષની અંદર ખૂબ કરવામાં આવ્યા અને એના તો અમારી ખામી રહી ગઈ છે પણ આ બિલ્ડિંગ પોતે બોલે એ સપનું અમારી પહેલી એજ્યુકેટિવ કાઉન્સિલની અંદર એ મેં રોપેલું કે યુનિવર્સિટીનું બિલ્ડિંગ એ આ સંસ્કૃતિક આ મૂલ્યો આની પ્રકૃતિ આનો વારસો એ ક્યાંક ને ક્યાંક ઝળકવો જોઈએ અને જળકે ધબકે એને યુનિવર્સિટી કહેવાય એટલે અમે આને વિચારોનું કેન્દ્ર કહીએ છીએ અહીંયા દરેક વિચાર આદિવાસી હોય ધર્મ હોય અલગ અલગ પ્રાંતના હોય પણ અમે બધા એક છે અને એક છે એટલે જ યુનિવર્સિટી પાંચ વર્ષની અંદર એટલી બધી પ્રગતિ કરી શકે જો એક ન હોવ તો ખેંચવા વાળા જાજા હોય અને એને બેલેન્સ કરવાવાળાની અંદર સમય અને ખર્ચ બે થઈ જાય એટલે ગીતામાં કીધું છે કે કર્મ કર ફળની અપેક્ષા ન રાખ ફળની ચિંતા કરા તો કર્મ એટલું ઓછું થાય અને એની ચિંતામાં તારું ધ્યાન પણ ત્યાં ખર્ચાઈ જાય ફળમાં તું કર્મમાં ધ્યાન રાખ તારું મૂળ કર્મ છે એ તું કર અને એને જ સ્વધર્મ કહે છે આ કુલપતિનો સ્વધર્મ છે કે યુનિવર્સિટીને એવી કક્ષાએ મૂકવી ફળની જરાય અપેક્ષા નથી રાખતો ફળ તો મારા લોકો મારા વિદ્યાર્થી મારા અધ્યાપક મારા આચાર્ય એ બોલે ફળ છે અને એ સકામ ભાવથી હું કરતો નથી હું તો એકદમ નિષ્કામ ભાવથી સાંગો પાંગ કર્મ કરું અને અકર્મ બની જાઉં એની વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ આ યુનિવર્સિટીનો એક એક વિદ્યાર્થી એક એક અધ્યાપક

આ આદિવાસી ક્ષેત્રમાં નિર્માણ થઈ રહ્યું છે નકર આવી શાંતિ ન હોય બરોડામાં જાવ ચારસો વિદ્યાર્થીઓ હોય ફાડી નાખે પડદા ફાડી નાંખે સાહેબ ધારાસભ્યોથી લઈને ત્યાં કોઈ જઈ શકતું નથી અમારો આદિવાસી વિદ્યાર્થી એનાથી પર છે પ્રકૃતિ સાથે સંકળાયેલો માન સન્માન જાળવવાળો ત્રણ કલાક અહીંયા બેસે હોલની અંદરથી બહાર ન જાય એનો આદર કરું છું હું મારા બધા જ આદિવાસી વિદ્યાર્થીને નસમતક વંદન કરું છું મારા અધ્યાપકોને વંદન કરું છું કે આજે આ અઠાવી ગેમના ઇનામો વિતરણ થવા જઈ રહ્યા છે એમાં પણ લોકશાહી ઢબે ટ્રાન્સપરન્ટ વે પ્રામાણિકતાથી કેવી રીતે થાય એની વ્યવસ્થા અમે ઊભી કરી છે હું મારા ધારાસભ્યોશ્રીઓ ત્રણેય ફતેસિંહભાઈ અગાઉ પણ ધારાસભ્ય હતા ફરી પાછા ધારાસભ્ય છે રમેશભાઈ પણ ઘણા સમયથી ધારાસભ્ય છે એના ફાધર પણ હતા અને મહેશ ભુરિયા સાહેબ પણ પાંચ ટમથી લાગ લગાટ કેશુભાઈથી લઈ અને ભૂપેન્દ્રભાઈ સુધી ધારાસભ્ય તરીકે એનો બહુ બહોળો અનુભવ છે સાહેબ આ આદિવાસી વિદ્યાર્થીને તમારી મદદની જરૂર છે આ મારા છોકરા બોલે છે મને બોલાવે છે હું નિષ્કામ ભાવે એ કર્મ કરી રહ્યું છે કે આને મદદની જરૂર પડે આદિવાસી ક્ષેત્રને ત્યારે તમારું સકામ કર્મ તો તમે કરજો જ પણ સાથે સાથે આ યુનિવર્સિટીનું નિષ્કામ કર્મ કરીને કરજો આમાં તમને ભગવાન દેખાશે બીજા કામમાં તમે લોકાર્પણ કર્યો એમાં તમને ભગવાનના દર્શન નહીં થાય ભગવાન તમારે જોવો હોય તો મારા આદિવાસી વિદ્યાર્થીની આંખોમાં જઈને ક્યારેક ડોક્યું કરજો તો તમને સાક્ષાત જે તમે ઈષ્ટદેવને માનતા હૈ પ્રગટ થઈને એની આંખોમાંથી તે જ સ્વરૂપે એ તમને દેખાશે અને એ દેખાય એ બીજું કંઈ જ નથી સ્વધર્મ તરફ બધા જાયે એવી પ્રાર્થના કઈ મારી વાણીને વિરામ આપો છું ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર સાહેબ આપના